નમસ્તે મિત્રો, જ્ઞાનજલક ઓનલાઈન સ્ટડી ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી તરફથી એક નવી ભરતી પ્રક્રિયાની જાહેરાત આજરોજ બહાર પડી છે અને તે સંદર્ભમાં આજનો વિડીયો મિત્રો બનાવેલો છે. મિત્રો, આ માટેના ફોર્મ છે 15/12/2018થી આપ 31/12/2018 સુધી ભરી શકો છો. ત્યાર પછી આપણે બીજી એની વિગતો વિશેની માહિતી મેળવી લઈએ. તો આના જે ફોર્મ છે મિત્રો, તમે ઓજસની જીપીએસસી ગુજરાત ઓજસ government.in ઉપરથી તમે ભરી શકશો. લાયકાત અનુસંધાને વિવિધ માહિતી આપ આજરોજ 1 વાગ્યા પછી નોટિફિકેશનની મારફત જોઈ શકશો. ખેતી અધિકારી વર્ગ 2ની 101 જગ્યા છે મિત્રો. તેની પરીક્ષાની સંભવિત તારીખ છે 17/3/19 રાખવામાં આવેલી છે. પ્રાથમિક મુખ્ય કસોટીના પરિણામ છે જૂનની અંદર ડિક્લેર થશે અને રૂબરૂ મુલાકાતનો ગાળો છે એ ઓગસ્ટ મહિનાનો રહેશે. ત્યાર પછી પીઆઈની ભરતી છે પોલીસ ઇન્સ્પેક્ટર બિનહથિયારી વર્ગ 2ની, જેની માટે સ્નાતકની પદવી છે હોવી જોઈએ. 60 જગ્યાઓ છે તેની મિત્રો. તેની જગ્યા એક તેની જે ભરતી તારીખ છે પરીક્ષાની પ્રાથમિક 21/4/2019 રાખવામાં આવેલી છે. સાથોસાથ અહીંયા 5/6/2019 એવું પણ નક્કી કરવામાં આવેલું છે, જેનું પરિણામ June 2019માં આપ રૂબરૂ મુલાકાતનો સમય December 2019 રાખવામાં આવશે. ત્યાર પછી ઇજનેર સેવા સિવિલ વર્ગ 1 અને વર્ગ 2 માર્ગ અને મકાન વિભાગની વર્ગ 1 માટે 11 જગ્યા, વર્ગ 2 માટે 38 જગ્યા છે. ત્યાર પછી આપણે વાત કરીએ જે સિવિલ વર્ગ 1-2ની ભરતી છે તેની પરીક્ષાની તારીખો સંદર્ભે, તો વર્ગ 1ની પરીક્ષા છે એ 14/4/2019 રહેવાશે, ત્યારે વર્ગ 2ની પરીક્ષા છે 22, 28 અને 29 સપ્ટેમ્બરના રોજ. પ્રાથમિક કસોટી છે લેવામાં આવશે, જેનું પરિણામ November 2019 આપવામાં આવશે અને December 2019 તેને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. ત્યાર પછીની આપણે વિવિધ વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજની અંદર જે ભરતી પ્રક્રિયા હાથ ધરાવવાની છે લેક્ચરરની, તેની જાહેરાત વર્ગ 2 15/1/2018થી શરૂ કરીને આપણે 31/12/2018 સુધી તેના ફોર્મ પણ ભરી શકશો. અને વેબસાઇટ છે મિત્રો ઓજસની જ રહેશે, જીપીએસસી ઓજસ. વિવિધ વિષયોની વાત કરીએ તો ઇતિહાસ, માઇક્રોબાયોલોજી, વનસ્પતિશાસ્ત્ર, ઇન્ડોલોજી, એકાઉન્ટસી, ગુજરાતી, ગણિત, સમાજ, અંગ્રેજી, ભૌતિકશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજ્યશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, કાયદાશાસ્ત્ર, તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન અને ભૂસ્તરશાસ્ત્ર. આની જે વિવિધ જગ્યાઓ છે એ બહાર પાડવામાં આવેલી છે, જે આ નોટિફિકેશન મુકાશે તે સમયે આપણે વિગતવાર એની ચર્ચા કરીશું. તો આજની માહિતી, જેની પ્રથમ પરીક્ષા છે 4/5 અનુક્રમે 4/5, 31/3, 13/4, 5/5, 4/5 અને 5/5 રોજ આયોજન થવાનું છે, જેનું રિઝલ્ટ અનુક્રમે જુલાઈ ઓગસ્ટની અંદર ડિક્લેર થશે અને ઇન્ટરવ્યૂ માટે October, November, December માસની અંદર બોલાવવામાં આવશે. મિત્રો, અહીંયા જે પરીક્ષા તમે આપવાના છો પ્રથમ કસોટીની અને ત્યાર પછી રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે, તો પ્રાથમિક કસોટી 300 ગુણની રહેવાની છે, જેમાંથી ઉમેદવારે 50% ગુણ ભાર છે એ જેમણે મેળવેલું હશે તેમણે રૂબરૂ મુલાકાતમાં 100 ગુણમાંથી મેળવેલા ગુણના 50% ગુણ ભારને પ્રમાણસર ગણતરી કરીને કુલ ગુણના આધારે કરવામાં આવશે તેમની નિમણૂક. એટલે કે પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાતના અનુક્રમે 300 અને 100 માંથી મેળવેલ ગુણનું 50% વેઇટેજ આપવામાં આવશે. પ્રાથમિક કસોટીમાં 100 ગુણના 100 પ્રશ્નો,
સામાન્ય અભ્યાસના 200 ગુણના 200 પ્રશ્ન સંબંધિત રહેવાનું છે. તો એ માહિતી આપણે ધ્યાને રાખવાની છે મિત્રો. સાથોસાથ પસંદગી યાદી મેરિટ આધારે આખરી ગણવાની રહેવાની છે. તો આટલી માહિતી યાદની ભરતી સંદર્ભે. આશા રાખીએ આપ જો જીપીએસસી માટેની તૈયારી કરી રહ્યા છો તો ચોક્કસ આ માહિતી આપને ઉપયોગી બની હશે. તો ચેનલને લાઈક કરવાનું, વિડીયોને લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને શેર કરવાની વિડીયો ચોક્કસ ન ભૂલતા. થેન્ક યુ.